विजयनगर तालुकाना चित्रोडी गामे श्री गणेश युवक मंडल अने वीरपुर द्वारा आयोजित गणेश महोत्सव निमित्ते गणेश विसर्जन हातमदी नदी में करवामां आव्युं हतुं। विजयनगर तालुकाना चित्रोडी गामे श्री गणेश युवक मंडल अने वीरपुर द्वारा आयोजित गणेश उत्सव निमित्ते गणेश विसर्जन आज रोज हातमदी नदी में करवामां आव्युं हतुं। विसर्जन पहला गाममां वाजते गाजते उमंग भेर शोभायात्रा काढवामां आवी हती, जेमां मोटी संख्यामां भाविक भक्तो जोडाया हता। लोक गायक नरेश नीनामा कंठे मंगला आरती करवामां आवी हती, त्यारबाद शोभायात्रा योजाई हती अने हातमती नदीमां गणपति बाप्पा मोरियानंद जयनाद साथे नदीना वहेता जळमां गणेशजीनी मूर्तिनुं विसर्जन करवामां आव्युं हतुं, त्यारे सौ भाव विभोर बनी गया हता। ललित डामोर साथे तनिषा परमार, सिटी न्यूज, विजयनगर। इस्लाम धर्म पैगंबर हजरत मोहम्मद साहेब जन्म दिवस उजवणी कराई हती। वडाली मुस्लिम समाज द्वारा भव्य जुलूस काढी ईद उजवणी कराई हती। जुलूस दरमियान ठेर ठेर सरबत, लस्सी, आइसक्रीम जेवी आइटमोना नियाज माटे स्टॉल लगावामां आव्या हता अने मुस्लिम समाजना लोकोए एकतानुं उत्तम उदाहरण पूरुं पाड्युं हतुं। वडाली अशरफी मस्जिदथी जुलूस निकळीने धरोई त्रण रस्ता थई रेपळी माताजी मंदिर थई कस्बा थई धरोई रोड अने छेल्ले अशरफी मस्जिदे जुलूसनुं समापन करवामां आव्युं हतुं। ત્યારબાદ છેલ્લે નિયાઝનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને વડાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઉમર દ્વારા પૂરતો બંદોબસ્ત પૂરો પાડવામાં આવ્યો હતો। આબિદ બુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, વડાલી। પ્રાંતિજમાં મુસ્લિમ બિરાદરોએ પવિત્ર તહેવાર ઈદે મિલાદની આજ બાંધ અને શાંતિ ઉજવણી કરી હતી। પ્રાંતિજ નગરમાં આમ તો મુસ્લિમ બિરાદરોની સંખ્યા મોટા પ્રમાણમાં વસે છે અને દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરે છે। મુસ્લિમ સમાજના ધર્મગુરુ મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિનને ઈદે મિલાદુનબી કે ઈદે મિલાદના નામથી ઉજવવામાં આવે છે। દેશ અને દુનિયાભરમાં રહેતા મુસ્લિમ સમાજ માટે આ દિવસનું ખૂબ જ મહત્વ રહેલું છે। ઇસ્લામ ધર્મના પ્રણેતા અને મુસ્લિમ સમાજની સાચો રાહ બતાવનાર મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિનની ઉજવણી આનબાન અને શાંતિ કરવામાં આવે છે। પ્રાંતિજમાં ઈદે મિલાદ પર્વની પૂર્વ સંધ્યાએ મુસ્લિમ સમાજના યુવકોએ ધાર્મિક પ્રતિકૃતિઓ બનાવીને લોકોને આકર્ષિત કર્યા હતા। પ્રાંતિજના ભટ્ટીવાળાના ચોકમાં યુવકોએ મક્કા મદીના તેમજ દરેક સ્થળોની આબેહૂબ પ્રતિકૃતિઓ બનાવીને દર્શકોના દિલ જીતી લીધા હતા। પ્રાંતિજ વોહરવાડ વિસ્તારના કુલ્લા ચોકમાં પણ સુંદર પ્રતિકૃતિઓ તેમજ સ્વયં સંચાલિત ઉચ્ચારણો દ્વારા પ્રતિકૃતિઓ બનાવી હતી। પ્રાંતિજની બહાર કોટ મસ્જિદ, જુમઝા મસ્જિદ, જંગ અલીશા મસ્જિદ તેમજ અન્ય તમામ મસ્જિદોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી હતી। સમસ્ત પ્રાંતિજના મુસ્લિમ ભાઈઓ બહેનો ટોળેટોળા વળીને આ ધાર્મિક પ્રતિકૃતિઓ નિહાળીને આનંદ વિભોર થયા હતા। યુવકોએ એક એકથી ચડિયાતી પ્રતિકૃતિઓ બનાવીને તેનામાં રહેલા કલાકારીને પ્રદર્શિત કરી હતી। રતિલાલ ટેકવાની સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। બનાસકાંઠાના લાખણી તાલુકાના આસોદર ગામે શ્રી ગંગા નવજીવન સ્કૂલ આસોદર ખાતે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। શ્રી ગંગા નવજીવન સ્કૂલ આસોદરા ગણેશ ઉત્સવના ભાગરૂપે આજરોજ ભગવાન શ્રી ગણેશજીના આગમનની ઉજવણી કરવા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા ગામ લોકો જોડાયા હતા। વિદ્યાર્થીઓ ઉત્સવના મૂળમાં હતા અને તેઓ ગણપતિ બાપ્પા પ્રત્યેનો આનંદ અને પ્રેમ વ્યક્ત કરવા ડાન્સ કર્યો હતો। સમગ્ર શ્રી ગંગા નવજીવન સ્કૂલ આસોદરા કેમ્પસમાં કલાકારોએ રમઝટ બોલાવી હતી। ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી કેમ્પસ ગુંજી રહ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય એમડી દીપસિંહ ભાટી સરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। ગિરીશ જોશી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, લાખણી। ઈડર શહેરના મુસ્લિમ સમાજ દ્વારા પયગંબર હજરત મોહમ્મદના જન્મદિવસની દબદબાભેર ઉજવણી કરાઈ હતી। ઈડર ખાતે ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહમ્મદના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા, જેમાં મોહમ્મદ પયગંબરનો જન્મદિવસ શાંતિ, પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપે છે
ઈદે મિલાદુન બીના આ પવિત્ર પ્રસંગે ઈડર શહેરના અમન પાર્ક મંસૂરી મસ્જિદ વિસ્તાર ટાવરથી લઈ કોરીકોઈ ભૂતિયાપુર નાના કસ્બા મોટા કસ્બા પાંચ હાટડિયા મદની સોસાયટી સુધીનો વિસ્તાર રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યો હતો. ઠેર ઠેર મોહમ્મદ પયંગબરના જીવન સંદેશના બેનર લગાવવામાં આવ્યા હતા. મદની યંગ કમિટી દ્વારા મદની સોસાયટીમાં આબેહૂબ ગુલશને ફતિમાની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. મુસ્લિમ બિરાદરોએ બાર મુબારકના દીદાર કરી ફજરની નમાઝમાં સોની સલામતી અને સુખાકારી માટે દુઆ કરી હતી. ત્યારબાદ મંસૂરી મસ્જિદથી મદની સોસાયટી સુધી મોહમ્મદ પયંગબરના જીવન સંદેશ લખેલા ધજા બેનર સાથે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું, જે ટાવર બજાર કસ્બા વિસ્તાર થઈ પાંચ હાટડિયા મદની સોસાયટી વિસ્તાર થઈ ફાતેમા મસ્જિદ પહોંચ્યું હતું. ઈડર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત મોહમ્મદ પયંગબર સાહેબના 445મા જન્મદિવસ એટલે કે જશ્નને ઈદે મિલાદુન બીનીની ભારે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, ઈડર. तमाम मुसलमानों को आज ईद मिलादुन्नबी सल्लल्लाहु तआला अलैहि व आलिहि वसल्लम की मुबारकबाद पेश की जाती है. आज पूरी दुनिया में सरकार सल्लल्लाहु तआला अलैहि वसल्लम की विलादत का जश्न मनाया जाता है. हमारे इस शहर ईडर में भी ईद मिलादुन्नबी सल्लल्लाहु तआला अलैहि वसल्लम के जश्न में नूरे मुबारक की ज़ियारत कराई जाती है और जुलूस निकाला जाता है और बाज़ारों को, गलियों को, मस्जिदों को सजाया जाता है. तो यहाँ पर बड़ी मोहब्बत के साथ ईद मिलादुन्नबी सल्लल्लाहु तआला अलैहि वसल्लम मनाई जाती है और बिलखुसूस यहाँ पर ईडर में मेमन समाज, मंसूरी समाज, मोटा कस्बा और लोहार समाज और उसके अलावा बहुत सारे दीगर समाज के मुसलमान भाई वहाँ पर ईडर शहर में मौजूद है, जो सब मिलकर यहाँ पर सरकार सल्लल्लाहु तआला अलैहि वसल्लम की विलादत का दिन मनाते हैं. और हकीकत में सरकार का पैगाम ये है कि ईमान के बाद सबसे अफजल अमल लोगों से मोहब्बत करना है. तो यहाँ पर हमारे ईडर समाज में, ईडर शहर में इतने सारे समाज के लोग मिलकर सरकार की विलादत मनाते हैं, तो ये बड़ी खुशी की बात है, ये बड़ी कामयाबी की दलील है कि यहाँ पर इतने सारे समाज मिलकर सरकार की विलादत का दिन मनाते हैं. तो मैं दुआ करूँगा अल्लाह की बारगाह में कि अल्लाह तबरक व तआला हमारे ईडर शहर में बसने वाले मंसूरी समाज, मेमन समाज, मोटा कस्बा, मदनी सोसाइटी, घाटी, अशरफ नगर, सुरपुर, जहाँ भी मुसलमान रहते हैं उन तमाम को अल्लाह ताला आबाद फरमाए, उन तमाम को अल्लाह तबरक व तआला दोनों जहान की भलाई अता फरमाए. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू.